નમસ્તે બાળ મિત્રો, કેમ છો? આપણે ગયા વિડીયોમાં બે મુદ્દા જોઈ ગયા. પહેલો મુદ્દો હતો ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, અને બીજો મુદ્દો હતો મનુષ્યમાં પાચન. તેનો જ એક ભાગ છે એક પ્રવૃત્તિ કરીએ, પ્રવૃત્તિ 2.3. બે કસ નળી લો, તેને એ અને બી નોંધો. કસનળી એમાં એક ચમચી રાંધેલો ખોરાક એટલે કે ભાત કે ચોખા નાખો. રાંધેલા ચોખાને 3-5 મિનિટ ચાવ્યા પછી કસનળી બીમાં નાખો. બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો. બંને કસનળીમાં 2-3 આયોડિન નાખો અને અવલોકન કરો. બંને કસનળીમાં રંગમાં ફેરફાર શા માટે જોવા મળે છે? તમારા પરિણામ સહપાઠી અને શિક્ષક સાથે ચર્ચો. લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરે છે. બાળ મિત્રો, અવલોકનમાં આપણે નોંધી શકીએ કે કસનળી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે, એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયે છે. તે પરથી નિર્ણય મળે છે કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે. જીભ એ મુખગુહાના પાછળના તળિયે જોડાયેલ માશલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને કોઈ પણ દિશામાં હલનચલન કરી શકે છે. શું તમે જીભના કાર્યો જાણો છો? આપણે વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ. તે ચાવતી વખતે ખોરાક સાથે લાળ રસ ભેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે. જીભ દ્વારા આપણે સ્વાદને પરખ પણ કરીએ છીએ. તેની પર રસાંકુરો આવેલા છે, જેનાથી સ્વાદની પરખ થઈ શકે છે. આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને આ ભાગ કડવો સ્વાદ ધરાવે છે, આ ભાગ ખાટો સ્વાદ ધરાવે છે, આ ભાગ ખારો સ્વાદ ધરાવે છે અને આ ભાગ ગળ્યો સ્વાદ ધરાવે છે. બાળ મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.4 શીખીશું. પહેલો મુદ્દો, પહેલું ખાંડનું દ્રાવણ, બીજું મીઠાનું દ્રાવણ, ત્રીજું લીંબુનો રસ અને ચોથું કડવા લીમડા અથવા તો કારેલાનો રસ. દરેકનું અલગ એક દ્રાવણ બનાવો. બીજો મુદ્દો, તમારા કોઈ એક સહપાઠીને આંખે પટ્ટી બાંધો અને તેને તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહેવી જોઈએ. ત્રીજો મુદ્દો, એક શુદ્ધ દાંત ખોતરણી લો. આકૃતિ 2.6માં દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના ભાગ પર મૂકીને ચકાસો. મુદ્દો 4, તમારા સહપાઠીને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા, ખાટા અને કડવા ઘટકોનો સ્વાદ પારખી શકાય છે.
મુદ્દો 5. હવે તમારા અવલોકનો નોંધો અને આકૃતિ 2.6 માં નામ નિર્દેશન કરો. તમારા બીજા સહપાઠી સાથે આ પ્રવૃત્તિ ફરી કરો. જીભના ટેરવે ગળ્યો સ્વાદ, પછી બાજુએ ખારો સ્વાદ, પછી તેની પાછળ બાજુમાં ખાટો સ્વાદ અને જીભના પાછળના ભાગે કડવો સ્વાદ. પારખતા રસાંકુરો સ્વાદ કલિકાઓ આવેલા છે. મીઠાઈ અને દાંતનો સડો. સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે, પરંતુ તે આપણને નુકસાન કરતા નથી. તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડીને એસિડને મુક્ત કરે છે. એસિડ શું છે તે જાણવા માટે પ્રકરણ 5 જુઓ. એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવાય છે. જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે. આથી દરેકે બ્રશ, દાંતણ અથવા દંત બાદ એક ખાસ પ્રકારની દોરી જે બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકને બહાર કાઢે છે, જેને દંતબાલ કહેવાય છે. તેના દ્વારા ઓછામાં ઓછા 2 દિવસમાં 2 વાર દાંત આ ભાગ કડવો સ્વાદ ધરાવે છે, આ ભાગ ખાટો સ્વાદ ધરાવે છે, આ ભાગ ખારો સ્વાદ ધરાવે છે અને આ ભાગ ગળ્યો સ્વાદ ધરાવે છે. બાળ મિત્રો, આપણે પ્રવૃત્તિ 2.4 શીખીશું. પહેલો મુદ્દો, પહેલું ખાંડનું દ્રાવણ, બીજું મીઠાનું દ્રાવણ, ત્રીજું લીંબુનો રસ અને ચોથું કડવા લીમડા અથવા તો કારેલાનો રસ. દરેકનું અલગ એક દ્રાવણ બનાવો. બીજો મુદ્દો, તમારા કોઈ એક સહપાઠીને આંખે પટ્ટી બાંધો અને તેને તેણીને જીભ બહાર કાઢવા કહો અને જીભ સીધી અને પહોળી સ્થિતિમાં રહેવી જોઈએ. ત્રીજો મુદ્દો, એક શુદ્ધ દાંત ખોતરણી લો. આકૃતિ 2.6માં દર્શાવ્યા મુજબ એક પછી એક દ્રાવણના નમૂનાને જીભના ભાગ પર મૂકીને ચકાસો. મુદ્દો 4, તમારા સહપાઠીને પૂછો કે જીભના કયા ભાગમાં ગળ્યા, ખારા, ખાટા અને કડવા ઘટકોનો સ્વાદ પારખી શકાય છે. મુદ્દો 5, હવે તમારા અવલોકનો નોંધો અને આકૃતિ 2.6માં નામ નિર્દેશન કરો. તમારા બીજા સહપાઠી સાથે આ પ્રવૃત્તિ ફરી કરો. જીભના ટેરવે ગળ્યો સ્વાદ, પછી બાજુએ ખારો સ્વાદ,
पछी तेनी पाछळ बाजूमां खाटो स्वाद अने जीभना पाछळना भागे कड़वो स्वाद पारखता रसांकुरो स्वाद कलिकाओ आवेला छे। मिठाई अने दांतनो सड़ो। सामान्य रीते आपणा मोमां बेक्टेरिया रहेला होय छे, परंतु તે આપણને નુકસાન કરતા નથી। તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે। આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડીને એસિડને મુક્ત કરે છે। એસિડ શું છે તે જાણવા માટે પ્રકરણ 5 જુઓ। એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે, જેને દાંતનો સડો કહેવાય છે। જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે। ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે। આથી દરેકે બ્રશ, દાંતણ અથવા દંતબાલ, દંતબાલ જે છે તે એક ખાસ પ્રકારની દોરી જે બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકને બહાર કાઢે છે। તે દ્વારા ઓછામાં ઓછા દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ। સાથે સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ। ક્યારેક તમે ખૂબ ઉતાવળમાં ખોરાક ખાઓ છો, વાત કરો ત્યારે અથવા હસતા હસતા ખાઓ છો ત્યારે ઉધરસ આવે છે અને ભેળકી આવે છે અથવા કંઈક ભરાઈ ગયાની અનુભૂતિ થાય છે। જ્યારે ખોરાક શ્વાસનળીમાં જતો રહે છે ત્યારે આવું થાય છે। શ્વાસનળી નસકોરામાંથી હવા ફેફસા સુધી પહોંચાડે છે, જે અન્નનળીની સાથે જ આવેલી છે, પરંતુ ગળામાં હવા અને ખોરાક માટે એક સામાન્ય માર્ગ હોય છે। તો પછી ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતા કેવી રીતે અટકે છે? ગળવાની પ્રક્રિયા દરમિયાન એક પડદા જેવો વાલ્વ શ્વાસનળીના માર્ગને બંધ રાખે છે અને ખોરાકને અન્નનળીમાં ધકેલે છે। જો સંજોગવશાંત ખોરાક શ્વાસનળીમાં પહોંચે તો આપણને કંઈક ફસાયું હોય તેમ હેડકી આવવી અથવા ઉધરસ આવવાની અનુભૂતિ થાય છે। બાળમિત્રો, હવે અન્નનળી વિશે જાણીએ। ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે। બાળમિત્રો, આકૃતિ 2.2 જુઓ। અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે। અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે। ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારતો નથી અને ઉલટી થઈ જાય છે। તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તે યાદ કરો અને તેના માટેના કારણો વિચારો। તમારા માતા પિતા અને શિક્ષક સાથે ચર્ચા કરો।
બાળ મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકશો કે ખોરાક જે છે તે અન્નનળીની દિવાલમાં આગળ સુધી ધકેલે છે. ધકલતા ખોરાક આગળ વધે છે અને હકીકતમાં હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં તમને જોવા મળશે. પણ ક્યારેક જઠર હોય છે તે ખોરાક સ્વીકારતો નથી, તેથી આપણને ઉલટી થઈ જાય છે. ક્યારેક કંઈક ખાધા પછી તમને ઉલટી થઈ હોય એવું તમને યાદ છે? તમારા માતા પિતા સાથે તમે તેની ચર્ચા કરો. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પોળો જે જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ફૂલે છે. જઠરની અંદરની દિવાલ કેલ્શિયમ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક પ્રશ્નનો સ્ત્રાવ કરે છે. કેલ્શિયમ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચકરસને કાર્યરત કરે છે. પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. તો બાળ મિત્રો, જઠર જાડી દિવાલવાળી સ્નાયુની કોથળી છે. તે ઉપરથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલ છે. તે અન્ન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. તેની અંદર આડા, ઊભા અને ત્રાસા સ્નાયુઓ આવેલા છે. ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક વલોવાય છે. જઠરની અંદરની દિવાલ કેલ્શિયમ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ એટલે કે જઠર રસનો સ્ત્રાવ કરે છે. હવે આપણે નાના આંતરડા વિશે જાણીએ. તો નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબું છે. તે યકૃત અને શ્વાસપિંડના સ્ત્રાવો મેળવે છે. સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. સ્વાદપિંડ એ મોટી અને ઓછા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી છે. આકૃતિ 2.2માં તમને દેખાશે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અશનપાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે કે જ્યાં નાના આંતરડાના પાચકરસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા
પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે. નાના આંતરડામાં શોષણ. હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે. નાના આંતરડાની દિવાલની હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરોનો નાના આંતરડામાં શું ફાળો હશે? રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાડું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે, જે ખોરાક અપાચિત અને વર્ણ શોષાયેલ છે તે મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબો હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળ ત્યાગ કહે છે.